બહુ જ મહત્વના જેટલા પણ નિયરેસ્ટ મિનિંગ છે, ટોપ 60 નિયરેસ્ટ મિનિંગ હું તમને બતાવવાનો છું, પણ થોડી અલગ રીતે. કઈ રીતે? લેટ્સ ગો એન્ડ લર્ન વિથ હર્ષ બારસિયા. આ ચેનલમાં આટલી બધી લાઈક કરો, નીચે કોમેન્ટ કરજો, બધા સાથે શેર ભી કરજો, બેલમાં ટીંડીન વગાડી દેજો. જો એ પહેલું છે અલ્ટર. હવે હું તમને કઈ રીતે ભણાવવાનો છું કે ત્રણ ખોટા હશે ને એક સાચું ગોતવાનું છે, એવું નથી ભણાવવાનું. અહીંયા જે એક શબ્દ આપ્યો છે, બધા એના જ નિયરેસ્ટ મિનિંગ હશે. એટલે કે તમને પૂછવામાં આવે એમાંથી આમાંનો કોઈ પણ એક શબ્દ હોય તો એ નિયરેસ્ટ હશે, એટલે તમારે સમજી લેવાનું. બરાબર? જો અલ્ટર એટલે શું થાય? ચેન્જ કરવું, બદલાવ કરવો, ઓપ્શન આવવો. ચેન્જ થાય, રિપ્લેસ કરવું પણ થાય. અમેન્ડ એટલે પણ ચેન્જ, અમેન્ડ એ ચેન્જનું સામાનાર્થક શબ્દ છે. પછી શિફ્ટ, એ પણ બદલવું. મતલબ ઇન શોર્ટ, અલ્ટર એટલે ચેન્જ કરવું, બદલવું, બદલવું, ચેન્જ કરવું, અલ્ટર કરવું. ખબર પડે તમને અલ્ટર શબ્દ? હા. પછી બીજો શબ્દ છે અહીંયા કંકર. કંકર એટલે શું? અહીંયા જે જીતવું, કોઈને હરાવી દેવું, તો કંકર, એના કાંકરા ખેરવી નાખવા બધા, કંકર. ઓવરકમ એ પણ બીજાને હરાવવું, એનાથી આગળ નીકળી જવું, જીતવું. ડિફીટ એ પણ બીજાને હરાવવું, જીતવું. બીટ એટલે પણ, બીટ એટલે મારવું થાય, ફટકારવું થાય, પણ અહીંયા બીટનો અર્થ થાય જીતવું ને હરાવવું. બરાબર? તો કંકર, આટલામાંથી કંકર માટે આ ત્રણમાંથી તમને કોઈ પણ શબ્દ પૂછાય તો બધા નિયરેસ્ટ જ છે, નજીકના જ છે, ખોટા એ કંઈ આવવા નથી બતાવતો હું. પછી છે આ મોટિવેશન. જો આ મોટિવેશન છે, મોટિવેશન એટલે શું થાય કે આપણને ખબર છે, આપણે ચિંતામાં ઘેરાઈ ગયા હોય, કંઈ ખબર ના પડે ક્યાં જવું ક્યાં નહીં, ત્યારે આપણને કોઈ પ્રેરણા આપે. પ્રેરણા એટલે શું થઈ ગયું? જો ઇન્સ્પિરેશન થઈ ગયું. હા, ઇન્સ્પિરેશન, મોટિવેશન અને એન્કરેજ, આપણને ઉત્સાહથી ભરી દે, આપણને હિંમત આપે, પ્રોત્સાહન આપે, તો આ એના નજીકના શબ્દો છે મોટિવેશનના. બરાબર? જેટલા નજીકના શબ્દો છે ને એ જ હું અહીં લખું છું, જે નજીકના નથી, ખોટા છે એ લખતો જ નથી. પછીનો શબ્દ છે એકનોલેજ. એકનોલેજ આપણા મોદી સાહેબ છે ફેવરિટ, પહેલો મત આપ્યો ત્યારથી હજુ સુધી આપણે મોદી બીજેપી, બીજેપી મોદી ચાલે છે, આદર્શ છે. એકનોલેજ એટલે શું? એકનોલેજ પ્રખ્યાત હોવું, સારી રીતે પ્રખ્યાત હોવું. તો વેલ નોન, જાણીતું હોવું, રેકોગ્નાઇઝ, ઓળખાવવું, જાણીતું હોવું, એ બધા સામાન્યાર્થી શબ્દો છે. એકનોલેજ, નોલેજ ના થાય, આનો અર્થ જ્ઞાન, માહિતી એવું કશું નથી થતું. પછી અહીંયા તમારી સામે છે વિગોરસ. વિગોરસ એટલે શું થાય? જો આ કસરત કરે છે, દોરડું કૂદે છે, ઇંગ્લિશમાં જઈને સ્કીપિંગ કહીએ, તો કેવું મજબૂત છે બાયસેપ્સ બધા. મારે તો આ ટી શર્ટથી લાંબુ પડે છે, આપણે એવું શરીર નથી. સ્ટ્રોંગ થાય વિગોરસ એટલે શું થાય? સ્ટ્રોંગ, વિગોરસ, હેલ્ધી, એક્ટિવ, હંમેશા પ્રવૃત્તિશીલ અને ટફ, મજબૂત. આ બધા એના નિયરેસ્ટ મિનિંગ છે. વિગોરસના બધા નિયરેસ્ટ મિનિંગ છે. બરાબર? વિગોરસ, જો યસ. પછી છે ટૂર્ડ. ટૂર એટલે શું? અહીંયા જો આજે મેડમ જી છે ને ટૂરમાં ગયા છે. ટૂર કરવી એટલે કે આપણે ટૂરમાં જતા હોય, વિઝિટ કરવા જતા હોય, મુસાફરીએ નીકળતા હોય, તો વિઝિટ પણ થાય, ટ્રીપ ઉપર જવું પણ થાય, જર્ની, હેપી જર્ની આપણે કહીએ ને, હેપી જર્ની અને એક્સકર્ઝન, આ બધા જ ટૂરના નજીકના શબ્દો છે, એટલે કે નિયરેસ્ટ મિનિંગ છે. ઓકે મેડમ? પછી છે એન્ક્સિટી. એન્ક્સિટી જો આનો ચહેરો નથી દેખાતો, બિચારા મેડમ મૂંઝાઈ ગયા છે. હા, મૂંઝાઈ જવું, તો એન્ક્સિટી એટલે થાય વરી. વરી એટલે કે ચિંતામાં મુકાઈ જવું, તો એન્ક્સિટી એટલે પણ ચિંતામાં મુકાઈ જવું, પેનિક થઈ જવું, ચિંતા આવી જવી, ડાઉટ થવો, કન્સર્ન થવું, આ બધા ચિંતા એટલે કે એન્ક્સિટીના નજીકના શબ્દો છે. પછી છે વિટેલિટી. વિટેલિટી એટલે શું? જો એકદમ તંદુરસ્ત હોવું, સ્વસ્થ હોવું, ઉર્જાથી ભરપૂર હોવું, લિવલીનેસ, જીવંત હોવું, સ્ટ્રેન્થ, તાકાત, શક્તિશાળી હોવું, એનર્જી, ઉર્જાવાન હોવું, સ્પિરિટ, આ બધા નજીકના શબ્દો છે. સ્પિરિટ, લિવલીનેસ, સ્ટ્રેન્થ, એનર્જી. પછી છે પ્રોલોંગ. પ્રોલોંગ એટલે જો આ એક એરો અહીંયા જાય છે, અહીંયા જાય છે, અહીંયા જાય છે, બધી બાજુથી વિસ્તાર થવો, એને પ્રોલોંગ કહેવાય. એટલે એક્સટેન્ડ થવું, વિસ્તાર થવો, કોન્ટિન્યુ, વિસ્તાર થવો, લેન્ધન, લાંબુ થવું અને ઇન્ક્રીઝ, વધવું, વિસ્તાર થવું, આ પ્રોલોંગના નજીકના શબ્દો છે બધા. બરાબર? આની
એક્સરસાઇઝ તમને છે ને મળી જશે આ મારી એપ્લિકેશન ઉપર. જો તમારે એક્સરસાઇઝ કરવી હોય આને આ એમસીક્યુની અંદર તો તમને ત્યાં મળી જશે. હા, મારી એપ્લિકેશન હર્ષ પાર છે, પ્લે સ્ટોર ઉપર મળશે અને આની પીડીએફ પણ ત્યાં જ રહેશે. બરાબર, તો તમે બંને વસ્તુનો ત્યાં લાભ લઈ શકો છો. પછી જો ગલ્લું ગલ્લું નાનું ગલ્લું નાનું ગલ્લું નાનું ગલ્લું નાના એક જ હાથની અંદર ત્રણ ગલુડી આવી ગયા તો શું છે? ટ્રાઇબલ. ટ્રાઇબલ એટલે શું થાય? સ્મોલ, નાનું, માઇનોર, એકદમ નાનું, અનઇમ્પોર્ટન્ટ, જેનું કોઈ મહત્ત્વ નથી એવું, ઇરેલેવન્ટ અને મિનિંગલેસ, જેનો કોઈ મતલબ નથી એવું, એકદમ નાનું, જેનું કોઈ મહત્ત્વ નથી, જેનો કોઈ અર્થ નથી એવું, એને ટ્રાઇબલ કહેવાય. આ બધા એના નિયરેસ્ટ મિનિંગ છે. પછી છે તમારી સામે એમ્બિશિયસ. એમ્બિશિયસ એટલે શું થાય? મહત્વકાંક્ષી, જેને ઘણું બધું કમાવશે, ડોલર કમાવશે, પાઉન્ડ કમાવશે, એને બાપા કમાવશે, આ કમાવું, ત્યાં જવું, પૂછડું કરવું છે, 10 શાદી, ના સોરી એટલી બધી શાદી ના થાય. ડિટરમાઇન્ડ, નક્કી કરી લેવું, પ્રોગ્રેસિવ, આગળ વધવાવાળું, મોટિવેટેડ, એન્થુસિયાસ્ટિક, ઉત્સાહિત, એગ્રેસિવ, મારે આવું કરવું જ છે, એ છે એમ્બિશિયસ. આ બધા એના નજીકના શબ્દો છે. પછી છે કન્સીલ. કન્સીલ જો એ મેડમ, જો તમે એનું મોઢું ઢંકાઈ ગયેલું છે, આપણે ખબર નથી કોણ છે. તો કન્સીલ એટલે થાય સીલ. સીલ એટલે પેક. કન્સીલ એટલે કે ઢાંકેલું હોવું, હાઈડ, છુપાવેલું હોવું, સિક્રેટ, કવર થઈ ગયેલું, એને કહેવાય કન્સીલ, ઢાંકેલું. બરાબર. પછી છે પરસ્વિટ. પરસ્વિટ એટલે શું છે? જો આ ખોજે છે એના લેપટોપની અંદર દૂરબીન લઈને બેઠો છે બબલો, તો પરસ્વિટ એટલે શું થાય? ઇન્કવાયરી કરવી, એટલે કે ગોતવું કોઈ પણ વસ્તુને, ફોલો, સર્ચ, સિક, શોધવું, એને કહેવાય પરસ્વિટ. આ એના નજીકના શબ્દો છે. પરસ્વિટ એટલે ઇન શોર્ટ શોધવું, કંઈક ગોતવું. પછી છે કન્ડેમ. ન જો આ કન્ડેમ્ડ, હવે આ છોકરો બિચારો, બાબા મને મારે તમે કન્ડેમ એટલે શું થાય? ગીવ પનિશમેન્ટ. સૌથી પહેલો શબ્દ આવે છે ગીવ પનિશમેન્ટ, સજા આપવી, હેટ, નફરત કરવું, ધિક્કારવું, ક્રિટિસાઇઝ કરવી, એના વિશે જેમ તેમ બોલવું, સેન્સર, એના વિશે ખરાબ બોલવું, નિંદા કરવી, તો એ કન્ડેમનો આ બધા નજીકના શબ્દો છે. જો આ બેરિયર. બેરિયર કેરિયર નહીં, કેરિયર છે ને, કેરિયર એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જેવું ઊંચકીને લઈ જાય ને, કેરિયર કહેવાય. એટલે ખટારા ઉપર લખેલું હોય ગુડ્સ કેરિયર. ગુડ્સ એટલે સામાન, કેરિયર એટલે ઊંચકીને લઈ જવું, સામાન ઊંચકીને લઈ જાય એટલે ગુડ્સ કેરિયર. આ છે બેરિયર. બેરિયર એટલે આપણે રોડ ઉપર આગળ જતા હોય પછી લખ્યું હોય કે રસ્તો બંધ છે, તો જે રસ્તો બંધ છે એવું જે લખ્યું હોય એ છે તમારા માટે બેરિયર. તમારે જે રસ્તે આગળ વધવું હોય એ રસ્તે તમને આવીને કોઈ અણી કરીને તમને રસ્તામાં રોકે, એને કહેવાય બેરિયર. તો જો આ બેરિયર એટલે સ્ટોપ. ઓબ્સ્ટિકલ, અવરોધ. બેરિયર એટલે એક્ઝેક્ટ ગુજરાતી કરીએ તો અવરોધ. હર્ડલ, અવરોધ. બેરિકેડ, અવરોધ. બ્લોકેડ, અવરોધ. ફેન્સ, અવરોધ. બ્લોક્સ, અવરોધ. અવરોધ નજીકના શબ્દો બધા. પછી છે એન્ડવેર. એન્ડવેર એટલે શું થાય? જો કોશિશ કરવી, એફોર્ટ, પ્રયત્ન કરવો, ટ્રાય, અટેમ્પ્ટ, કોશિશ કરવી, પ્રયત્નો કરવા, એટલે એન્ડવેર છે. કેટલો પ્રયત્ન કરે છે, ગોળો કેટલો, જો હંગી રહી છે લા તું હાલી નીકળો. પછી છે સ્મેશ. સ્મેશ કરવું એટલે શું? ભાંગી નાખવું, ફોડી નાખવું, તોડી નાખવું. જો આ પેલું બેઝબોલનું બેટ લીધું છે આપણે, અહીંયા મોટા ભાગે બેઝબોલ તો ઇન્ડિયામાં લગભગ રમાતું જ નથી, ખબર નથી, લગભગ નથી રમાતું, પણ એના ધોકા બધાને ગાડી મળે. જો આ એનો ફ્લાવર પોટ તોડે છે, બીજું કેટલું બધું તોડી નાખ્યું છે, આખું કચરો કચરો કરી નાખ્યું, આને કહેવાય સ્મેશ કરવું, તોડી નાખવું. ક્રેશ શબ્દ પણ છે, બેંગ શબ્દ પણ છે. રિતિક રોશનનું મૂવી આવ્યું ને કેટરીનાવાળું, બેંગ બેંગ, ધડામ ધડામ, બ્લાસ્ટ કરવું, બ્રેક કરવું, તોડી નાખવું, બૂમ, ધડાકા કરી દેવા, એના માટે છે સ્મેશ. પછી છે ગેઝ્ડ એટ. તાકતે રહેતે તુજકો સામ સવેરે, નયનો મેં રખ્યા જશે નહીં નહીં તૈયારે, ત્યારે મસ્ત મસ્ત દો નયન. તાકતે રહેતે એટલે કે ગોરવો, ગેઝ કરવું એટલે ગોરવો, કેપ્ટ લુકિંગ, જોઈએ જ રાખવું, સ્ટેરિંગ, ઘોરે રાખવું, કેપ્ટ વોચિંગ, જોઈએ જ રાખવું. જો આની નજર એક જ જગ્યાએ સ્થિર, શું જોવે છે ભગવાન જાણે, એને આંખોમાં તો કદાચ મોબાઈલ મને દેખાય છે, સામે આ મોબાઈલ રાખીને ફોટો પાડ્યો હોય કદાચ, ગેસ. પછી છે એન્ટિસિપેશન. એન્ટિસિપેશન એટલે શું થાય? જો પેલા જ્યોતિષીઓ જાદુ કરતો હોય આમ ગોળામાં જોવે, તમારું ભવિષ્ય આવશે ભાઈ, પહેલાં તો તારું ભવિષ્ય વિચાર. તો એન્ટિસિપેશન એટલે ધારણા કરવી,
ભવિષ્યનું જોવું, એક્સપેક્ટેશન એટલે પણ અપેક્ષા રાખવી, ધારણા કરવી, હોપ નો સ્પેલિંગ ખોટો છે, ઈ એમાં આવે, HOPE. ફોરકાસ્ટ કરવું એટલે ભવિષ્યનું જોવું, ગેસ કરવું ધારણા કરવી, અને પ્રેડિક્શન કરવું ધારણા કરવી, આ એન્ટિસિપેશનના બધા જ નજીકના શબ્દો છે. કુલ કુલ. પછી છે સર્વાઈવ. સર્વાઈવ એટલે ટકી રહેવું, કોઈ પણ પરિસ્થિતિની અંદર પોતાને જીવતા રાખવા, આત્માને શરીરને એક રાખવું, એને કહેવાય સર્વાઈવ. એક્ઝિસ્ટ, ટકી રહેવું, અસ્તિત્વ રહેવું, લાઈવ, રિમેઇન, સસ્ટેઇન, ટકી રહેવું, બસ અસ્તિત્વ ટકાવી રાખવું, એના માટે સર્વાઈવ. સર્વાઈવના એક્ઝિસ્ટ, લાઈવ, રિમેઇન અને સસ્ટેઇન આ બધા નજીકના શબ્દો છે. તો જો આ પાણીમાં કેટલો સમય રહ્યો હશે તોય કાકો બહાર નીકળો. પછી છે પ્લેઝર. પ્લેઝર એટલે જો આ હસે છે એના ઉપરથી જ ખબર પડે કે આનંદ છે. પ્લેઝર, મજા 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 મજા. મારું નામ હર્ષ જ છે, મારે આનંદ જ હોય. અને એમાં આ તો ઓનલાઈન ક્લાસ છે એટલે તમે સામે કંઈ બોલતા ન હોય, પ્રશ્ન પૂછતા ના હોય એટલે મજા ના. પણ મારા રૂબરૂ ક્લાસની અંદર જે બેઠા હોય એ તો ગોટા જ વળી ગયા હોય, દાંત કાઢી કાઢીને. મજા આવે પણ એ યાર, આમ મોઢા ઓલા બકરે લીંડી જેવા કરીને શું કામ બેસવું જ જોઈએ આપણે. તો પ્લેઝર એટલે મજા, જલસા કરવા. જો અમ્યુઝમેન્ટ, હેપીનેસ, ખુશી, બ્લીસ, આનંદ, એન્જોયમેન્ટ, જોય, આ બધા એના નજીકના શબ્દો છે, નિયરેસ્ટ મીનિંગ છે. પછી છે સાઇટ. સાઇટ એટલે દ્રશ્ય પણ થાય, દ્રશ્ય જોવું. તો વિઝન, જોવું, આઈસાઇટ, જોવું, વ્યૂ, ઓબ્ઝર્વેશન, આ બધા સાઇટના નજીકના શબ્દો છે. જો આ જોવે છે બ્રહ્માંડની પહેલી બાજુ. પછી છે એલિમિનેટ. એલિમિનેટ એટલે શું? એલી, એક મિનિટ, ખતમ. એલિમિનેટ એટલે ખતમ કરવું, રિમૂવ, કેન્સલ કરી દેવું, ટર્મિનેટ કરવું, કેન્સલ કરી દેવું, એબોલિશ, ખતમ કરી દેવું, એન્ડ કરવું, ખતમ કરવું. તો એલિમિનેટ એટલે ખતમ કરવું. ઓકે. પછી છે ગીવઅપ. ગીવઅપ એટલે હારી જવું. એટલે ઘણી વાર સૂત્રો લખેલા હોય, ડોન્ટ ગીવઅપ એટ એની કોસ્ટ, ચાહે કુછ ભી હો જાય, હારના નહીં હૈ, તુમે આગે બઢના હૈ. એ ગીવઅપ. લીવ એટલે છોડી દેવું. ગીવઅપ એટલે છોડી દેવું, હારી જવું, સરેન્ડર થઈ જવું, ક્વિટ કરી દેવું. પેલા થ્રી ઇડિયટની અંદર નથી, પેલું લખી જાય છે આઈ ક્વિટ, હું હારી ગયો છું. જો આ નિરાશથી બેઠો છે ને ઘોકો અડબો. પછી છે અપોર્ચ્યુનિટી. અપોર્ચ્યુનિટી એટલે આપણે બધાને ખબર છે, તક. જો અહીંયા એની સામે દરવાજો છે, એની સામે તક છે, અને બંધ ઉભો છે, ચાન્સ લેવો, ઓકેશન, ગુડ ટાઈમ, સારો સમય, એને તક કહેવાય, નજીકના શબ્દો. પછી છે મોડરેટ. જો એક કોઈના હાથની અંદર એક નાનું ચકલીનું બચ્ચું બેઠું છે, આટલું નાનું ચકલીનું બચ્ચું તમે ક્યારે હાથમાં બેસાવડ્યું તમને ખબર પડે, એ બહુ સોફ્ટ હોય, બહુ જ સોફ્ટ. આપણને બહુ ડર લાગે એક રીતે, આપણી આંગળીઓ એને વાગશે નહીં ને એમ. તો આ આ બચ્ચું જો કેવું મસ્ત બેઠું છે, એટલે મોડરેટ એટલે શું થાય? જેન્ટલ. જેન્ટલ એટલે કેવું? એકદમ નરમ, માઇલ્ડ, સોફ્ટ, પોચું પોચું. હા, એને કહેવાય મોડરેટ. મોડરેટના નિયરેસ્ટ મીનિંગ આ થઈ ગયા. ઓકે. પછી છે ઇન્કલિનેશન. જો અહીંયા આ વાદળ ઉપર બેઠો છે અને ચાંદની નજીક પહોંચવા આવ્યો છે, કદાચ એને એની ગર્લફ્રેન્ડને કીધું હશે હું તારા માટે ચાંદ તારા તોડીને લઈ આવીશ, તો ચાંદ સુધી પહોંચ્યો છે અને બીજા તારા છે એટલે ભેગા આવશે એટલે ખિસ્સામાં નાખીને આવેલો આવશે. પણ ઇન્કલિનેશન એટલે શું થાય? ડિઝાયર, ઈચ્છા. ઈચ્છા હોય તો ભાઈ કોઈ હદ છે એટલી ઈચ્છા હોય. હું મોટું થાયશ જ્યારે ભવિષ્યમાં સોનાનું ટોયલેટ બનાવીશ. બરાબર છે, બનાવાય, કારણ કે તને આમાં પ્રોબ્લેમ રહે છે એટલે ટોયલેટ સાફ થયું હોય કે ના થયું હોય ખબર ના પડે ને, પીળું સોનું બધું પીળું. વિશ એટલે ઈચ્છા, ડિઝાયર એટલે ઈચ્છા, વિશ એટલે ઈચ્છા, ઇન્કલિનેશન એટલે ઈચ્છા. અને ઈચ્છા જો તમે છે ને દમ દમાદમ ગો ગો ગો. પછી આ મસ્ત શબ્દ છે, અહીંયા છે એક્સપેન્સિવ. શું છે એક્સપેન્સિવ? એક્સપેન્સિવ એટલે શું થાય? બહુ જ મોંઘો, કોસ્ટલી, ઓવર પ્રાઇસ્ડ. પોપકોર્નના ભાવ પૂછવા જાઓ તો એમ કે હાડા 3000. ટોપા પોપકોર્નનું ખેતર ન જ જોતું. વેલ્યુએબલ, કિંમતી, હાઈ કોસ્ટ. જો ખિસ્સા ખાલી ઊંધા કરી નાખ્યા, એટલે ઘરે જાય ને ત્યારે એમ કે બાપા બાપા કંઈક લેવા, તો બાપા ખિસ્સા ઊંધા કરી દી. આ ટોપા આમથી ટાઈ પહેરીશ, ખિસ્સા ઊંધા કરી નાખ્યા, પૈસા નથી. પછી બીજી વાર આવી ગયું ને, હા
ઓકે, કંઈ વાંધો નહીં. પછી છે રિવાર્ડ. શું છે રિવાર્ડ? રિવાર્ડ એટલે બદલો. તમે કંઈક સારું કામ કર્યું હોય તો તમને બદલામાં કોઈ કંઈક આપે તો રિવાર્ડ એટલે બદલો. એવોર્ડ કહેવાય છે, પ્રાઇઝ કહેવાય, ઇનામ, ઓનર, માન સન્માન, બોનસ આપ્યું કહેવાય. જો અહીં આપે છે ને, હશે આની અંદર કંઈક સારો એવો મોબાઈલ તમારી ઈચ્છા મુજબનો. પછી છે ઓપ્ટિમિસ્ટિક. જો આ કેટલો મસ્ત ફોટો છે, મને આ ફોટો ગમે કોઈ પણ રીતે. ઓપ્ટિમિસ્ટિક એટલે શું? આશા. ગમે તેવી નિરાશાઓનો ઢગલો પડ્યો હોય, દુનિયા આખીના પ્રોબ્લેમ તમને આવી ગયા હોય, પણ છતાં એક ગુજરાતીની અંદર કહેવત છે, આશા અમર છે. એની વચ્ચે ક્યાંક આશાનું કિરણ હોય. જો આને હશે નિરાશાઓ ભગવાન જાણે, પણ આંખ બંધ કરીને પોતાને વિશ્વમાં ખોવાઈ જવું, આશાઓનો ઢગલો બરસાત કરી દેવી પોતાની અંદર, હોપફુલ, આશાવાદ, પોઝિટિવ, સકારાત્મક રહેવું, કોન્ફિડન્ટ રહેવું, આ બધા નજીકના શબ્દો છે. હેલો બેબી, ગુડ બાય. પછી છે એસ્ટાબ્લિશ. એસ્ટાબ્લિશ કરવું. એસ્ટાબ્લિશ કરવું એટલે સ્થાપના કરવી. જો અહીંયા આમ તો રેતીનો મહેલ બનાવ્યો છે, જેવો તેવો છે આપણી સામે. અહીંયા દરિયા કિનારે જાય એટલે રેતીના પેલા મહેલ બનાવે ને, એને સેન્ડ કેસ્ટલ કહેવાય. સેન્ડ કેસ્ટલ એસ્ટાબ્લિશ કરવું એટલે સ્થાપના કરવી, એક્ટિવ સેટઅપ કરવું, સ્ટાર્ટ કરવું, ફાઉન્ડ શોધવું. એટલે ફાઉન્ડ એટલે શોધવું થાય, પણ અહીંયા ફાઉન્ડ છે ને એ ફાઇન્ડનું ભૂતકાળ ફાઉન્ડ નથી. આ ફાઉન્ડ એટલે સ્થાપના કરવી જ થાય, ફોર્મ કરવું, કંઈક વસ્તુ બનાવવી, એ એસ્ટાબ્લિશ છે. અહીં એક્ટિવ શબ્દ છે ને એ એક વધારાનો આવી ગયો છે. એક્ટિવ શબ્દ નથી અહીંયા. ઓકે, પછી છે એનર્જેટિક. એનર્જીથી ભરપૂર, ઉર્જાથી ભરપૂર. જો રેડબુલ પીવેશ, રેડબુલ ખબર નહીં હશે લોકોનો ભ્રમ કે આવી રીતે રેડબુલ પીવાથી ઉર્જા બહુ આવી જતી હશે. અરે શું ઉર્જા આવે! ગીર ગાયના ઓરિજિનલ દૂધ પીવો, ઉર્જાનો આવત કહેજો. હા એ છે. અરે ગીર ભેંસના પીવો તોય આવી જશે. તો એનર્જેટિક એટલે એક્ટિવ. જો અહીંયા એક્ટિવ આવવું જોઈએ, એક્ટિવ લીવલી, એકદમ આમ જીવંત, સ્પિરિટેડ, જેની અંદર સ્પિરિટ છે, ઉર્જા છે, વાઇબ્રન્ટ એકદમ. હા, તો એનર્જેટિકના નજીકના શબ્દો છે એક્ટિવ, લીવલી, સ્પિરિટેડ અને વાઇબ્રન્ટ. પછી છે અમેઝ. સરપ્રાઈઝ થઈ જવું એને અમેઝ કહેવાય. આપણને એમ હોય કે 50% જ આવશે અને આપણું રિઝલ્ટ આવે ને ટીચર એમ કે વાહ 90% આવી ગયા, હે મારું રિઝલ્ટ નહીં હોય, એ બીજાનું હોય છે. બેબિલ્ડર થઈ જવું, આમ આશ્ચર્યમાં ગરખાવ થઈ જવું, આશ્ચર્યની અંદર ઘૂસી જવું, મોઢામાં આંગળા નાખી જવા, આમ એ અમેઝ, સરપ્રાઈઝ, એસ્ટોનિશ, બેબિલ્ડર. આજો પછી છે ઓસમ. આ શબ્દ આપણે ઘણી વાર બોલીએ, ઓસમ, 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 ઓસમ. જો કેટલા મસ્ત ફૂલ છે, આમ સિલ્કના ફૂલ હોય ને એવા નેચરલ, કેટલા ઓસમ છે, કેટલા મસ્ત છે. એને કહેવાય સેવર, એકદમ ઓસમ એટલે એકદમ બ્યુટિફુલ, સ્ટનિંગ, શોકિંગ, વાવ. વાવ શબ્દ પણ આપણે આમાં એડ કરી શકાય. વાવ, આ બધા ઓસમના નજીકના શબ્દો છે, બધા જ નજીકના છે. પછી અહીંયા છે અનઇમેજિનેબલ. અનઇમેજિનેબલ, ઇમેજિનેબલ એટલે કલ્પના કરી શકાય એવું, અનઇમેજિનેબલ એટલે જેની કલ્પના ના થઈ શકે એવું. આ હાથી ઉડે છે આકાશમાં, છે શકે? ઇન્ક્રેડિબલ ઇન્ડિયા, એક્સ્ટ્રા ઓર્ડિનરી, રેર હોય ને એવું, ક્યાંક જ હોય, યુનિક, એકદમ અલગ, અલાયદું, એના માટેનો શબ્દ છે. પછી છે સ્કેરી. શું છે સ્કેરી? સ્કેરી એટલે અહીં જુઓ તમે, ડરાવનું, ભયાનક, ટેરિફાઈંગ, જે આપણને બહુ ડરાવી દેવું, હોરિફાઈંગ, ફ્રાઇટનિંગ, ખતરનાક. હા એવું સ્કેરી.
પછી છે ફેસિલિટેટ. ફેસિલિટેટ એટલે મદદ કરવી. શું થાય? મદદ કરવી. તો જો આ બાળક છે, એ બીજો બાળક સ્કેટિંગ કરતાં કરતાં પડી ગયો, તો એને મદદ કરે છે. સિમ્પ્લિફાય કરવું, એઝ હે, મદદ કરવી, એઇડ એટલે મદદ કરવી, બરાબર. પછી છે હીટેડલી. હીટેડલી એટલે શું થાય? ગરમા ગરમી ઉપર આવી જવું. જો બે સ્ટ્રોંગલી, મજબૂતીથી, ફ્યુરિયસલી, હા, ફ્યુરિયસલી, ફિયર્સલી, વાયોલેન્ટલી, હિંસક બની જવા. જો ઉતરી પડ્યા છે બે, એને ગરમા ગરમી ઉપર આવી જવું. આ બધા એના નજીકના શબ્દો છે. પછી છે ડિટેઇન. અહીંયા શબ્દ છે, અહીંયા ડિટેઇન. ડિટેઇન એટલે શું થાય? ડિલે કરવું, મોડું કરવું, હોલ્ડ અપ, થોભાવી દેવું, કીપ બેક, ત્યાં ત્યાં રાખવું, સ્લો ડાઉન, એકદમ સ્પીડ ધીમી કરી દેવી. તો જો અહીંયા ખીલો ઠોકી દીધો અને કાંટાને જ આવી રીતે બાંધી દીધો મોડું કરવા માટે, તો આ નજીકના શબ્દો છે. પછી છે ડિસ્પ્યુટ. ડિસ્પ્યુટ એટલે ઝઘડો કરવો. જો આ ઝઘડો કરે છે, પછી તું કેમ નથી સમજતો? પણ મારો શું વાંક છે? પછી તો તારે સમજવું જોઈએ ને, ઘોડા એવા બુંધિયા ટપોરી, પછી તું કેમ સમજતી નથી? જો ડિસ્પ્યુટ, કોન્ફ્લિક્ટ, ઝઘડો થવો, ક્વોરલ, ઝઘડો થવો, અને ફાઇટ, ઝઘડો થવો. તારો વાંક છે, મેં તને કીધું ને, તારો જ વાંક છે. સાત વાર નહીં, 1008 વાર તારો વાંક છે. પછી છે સબસાઇડેડ. સબસાઇડેડ એટલે રિસીડેડ. રિસીડેડ એટલે ઘટવું. સબસાઇડેડ એટલે ઘટવું, ઓછું થવું, હા, લેસન, ઓછું થવું. વેન્ટ ડાઉન, વેન્ટ ડાઉન બે ભેગા છે, એટલે કે ગો ડાઉનનું ભૂતકાળ છે. ઘટવું, ઓછું થવું. પછી છે એડમાયર. એડમાયર્ડ એટલે પ્રશંસા કરવી, કોઈના વખાણ કરવા. તો જો પ્રેઇઝ એટલે વખાણ કરવા, અપલાઉડ એટલે એની તારીફ કરવી, વખાણ કરવા, અને અપ્રિસિએટ એટલે એના વખાણ કરવા, એની તારીફ કરવી. જો એની મમ્મી એની છોકરીની તારીફ કરે છે, ના બેટા 100%, મને એમ હતું કે તારા 50% જ આવશે, પણ તારા ખરેખર 52% આવ્યા, ગજબ. મેં ક્યાંક આવો ઇન્સિડન્ટ જોયો હતો, લગભગ મહારાષ્ટ્ર હતું. ત્યાં એક છોકરાને પર્સન્ટેજ કેટલા આવ્યા ખબર છે? લખો અહીંયા, 39.96. તો એણે એના પપ્પાએ આખું બેનર બનાવ્યા બધામાં, આવી રીતે ટકા લખ્યા, આવી રીતે 39.96 દેખાય શું? 96. ગજબ પ્રશંસા કરી કહેવાય ને, હા, પોઝિટિવ. પછી છે પીક. પીક એટલે ચોંટી, ટોપ. જો આ ટોચ ઉપર ઊભો છે, સમિટ, શિખર, ક્રેસ્ટ એટલે શિખર, ટોપ, એકદમ શિખર ઉપર પહોંચવું. શિખર માટેનો શબ્દ છે પીક, અને આ બધા એના નજીકના શબ્દો છે. પછી છે ફોરબિડન. આ નિશાની શેની છે તમને ખબર પડી જવી જોઈએ. આ નિશાની છે બંધ, એટલે કે મનાઈ. ફોરબિડન એટલે મનાઈ, પ્રોહિબિટેડ, મનાઈ. આપણે દારૂ અહીંયા ગુજરાતમાં પ્રોહિબિટેડ છે, મનાઈ છે દારૂની. દારૂ અહીંયા તમે પી ના શકો, ખરીદી ના શકો. બેન કરી દેવું, નોટ અલાઉડ. ફોરબિડન એટલે પ્રોહિબિટેડ, બેન, નોટ અલાઉડ એટલે કે મનાઈ. અપરોર એટલે શોર, બકોર, કંકાસ, કજિયો, ગમે તેવો અવાજ, ઉલટ કરીને મૂકવું, એને કહેવાય અપરોર. છે ને બધા ઉતરી પડ્યા છે રોડ ઉપર, કેઓસ થઈ જવું, કન્ફ્યુઝ્ડ નોઈઝ, અને ટર્મોઇલ, બાધાબાધી કરી દેવી. પછી છે ક્રાઉલ્ડ. ક્રાઉલ્ડ એટલે થાય પેટે ઢસડાઈને ચાલવું, બે હાથ અને બે પગે થઈને ચાલવું, એ રીતે ચાલતા હોય એને ક્રાઉલ્ડ કહેવાય. ડ્રેગ્ડ, ઢસડાઈને ચાલવું. ક્રેપ્ટ, જેવી રીતે સાપ ચાલે, નાના બાળકો ચાલે. ઓકે, હેલો છઠ્ઠું, કલ્લો કલ્લો. પછી છે કલેપ્સ્ડ. કલેપ્સ્ડ એટલે થાય પડી ભાંગવું, પડી ભાંગવું. ફોલ ડાઉન, પડી ભાંગવું. ફોલ ઇન, પડી ભાંગવું. ફેઇન્ટ, જો આખું બિલ્ડિંગ છક થઈ ગયું. પછી આ એક શબ્દ છે ચેટર્ડ. ચેટર્ડ એટલે
વાતચીત કરવી પણ ચપડ 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 કેપ્ટ ટોકિંગ, વાતો જ કરે રાખવી, વાતો જ કરે રાખવી, ખોટે જ નહીં એટલી વાતો કરવી. કેપ્ટ ચેટિંગ, ચેટિંગ એટલે વાતો જ કરવી. કેપ્ટ ગોસિપિંગ એટલે વાતો કરવી. કેપ્ટ સ્પીકિંગ એટલે વાતો કરવી. જો આ મળ્યા છે, આ હવારના મળ્યા હશે, હજુ બંધ નથી થયા. જો વાતો 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 કેટલી વાતો, ખોટે જ નહીં. પછીનો શબ્દ છે પ્લાઇટ. પ્લાઇટ એટલે કે મુશ્કેલી. આની મુશ્કેલી જો આને હાથી ઉપાડ્યો છે. હાથી એકાદો લીંડો મૂકે ને તો એ આ દબાઈ જાય. પણ મુશ્કેલી જો એને ટ્રબલ કહેવાય, આને મુશ્કેલી કહેવાય. ડિફિકલ્ટી, મુશ્કેલી, મેસ થઈ જવું, આખી ખરાબ હાલત થઈ જવી, સિચ્યુએશન બકવાસ. પછી છે સ્ટ્રેન્ડ. સ્ટ્રેન્ડ સ્ટ્રેન્ડ એટલે શું થાય? ટેન્શન થવું, તણાવ આપી જવો. જો મગજ ગરમ થઈ જાય, લાલ થઈ ગયું છે, ધુવાડા નીકળવા માંડ્યા, ધુવાડા ધુવાડા ધુવાડા, ટેન્શન આવી જવું, ટાયર્ડ, થાકી જવું માનસિક રીતે, એક્ઝોસ્ટેડ થાકી જવું, ડ્રેઇન ખેંચાઈ જાય, બધું આપણું વાળ ઊભા થઈ જાય. અહીંયા જો ધુવાડા નીકળી ગયા ગધેડાને. સ્ટ્રેન્ડ એટલે ટેન્સ, ટાયર્ડ, એક્ઝોસ્ટેડ, ડ્રેઇન. પછી છે સફોકેટ. સફોકેટ એટલે શું થાય? સ્મોધર, સ્મોધર, સ્મૂધર નથી, ડબલ ઓ નથી, એક જ ઓ છે. સ્મૂધર એટલે શું થાય? સફોકેટ થવું એટલે શું? શ્વાસ ના લેવાઓ, ઓક્સિજનની કમી આવી જવી. પછી કોઈ પણ રીતે, કુદરતી રીતે કે ગમે તે રીતે, તમે આમ અચાનક જ કે સવારમાં આમ અડધી આંખો ખુલ્લી હોય ને એવી જ રીતે શું શું કરવા માટે બાથરૂમ ખોલવા જાવ ને બાથરૂમ ખોલો ને ત્યાં જ આમે સિંહ બેઠો હોય, શ્વાસ ના લઈ શકો તમે, એ સફોકેટ છે. સ્ટ્રેંગલ થઈ જવું, ચોક થઈ જવું, ગળું જામી જવું, બે ત્રણ સિચ્યુએશન હતા. એક રીતે દેખીતી રીતે શ્વાસ ના લઈ શકો. એક સફોકેટ એટલે શું? કે ઘરની અંદર માણસો જેવા બધા આવી ગયા હોય કે આપણું હાલવા જ ના દેતા હોય આપણને ત્યાં રહેવું. આપણે આમ નથી કહેતા ગુજરાતીમાં આપણો દમ ઘૂંટે ત્યાં, મજા ના આવે, ફ્રીડમ ના મળે, આઝાદી ના મળે, દમ ઘૂંટવો એટલે સફોકેટ. સ્મોધર, સ્ટ્રેંગલ અને ચોક. પછી છે ગ્રેડિયન્ટ. ગ્રેડિયન્ટ એટલે ઢાળ. પર્વતથી ઉપરથી નીચેનો જે ઢાળ હોય ને એ ઢાળને કહેવાય ગ્રેડિયન્ટ, સ્લોપ અને સ્લેન્ટ. આ બધા નજીકના શબ્દો છે. સ્લોપ. પછી છે બ્રિટલ. આ જો ચીકી છે, આમ તો શિયાળા નહીં હોય, શિયાળો વહી ગયો છે. ચીકી ફટ કરતા ટુકડા થઈ જાય. હા, અમુક ચીકી એવી જોરદાર હોય જો એમાં ગોળ નાખી દીધા પછી હલાવ્યું નહીં, કંઈક વાર લાગી ગઈ, ભગવાન જાણે આપણને બનાવત આવડતી નથી, પછી એને તમે હથોડો લઈને બેહો તો એ ના તૂટે, પણ આ તૂટી જાય, એવું ફટ કરતું તૂટી જાય ને એને કહેવાય બ્રિટલ. ફટ કરતું તૂટી જાય, બ્રેકેબલ, ફટાફટ તૂટી જાય, ફ્રેજાઇલ. કાચનો ગ્લાસ હોય ને, એકદમ હલકા ગ્લાસનો કાચનો ગ્લાસ હોય ને, નીચે પાડો તો એ પૂછે તમને, એ તૂટ્યો, તૂટી જાય, ફ્રેઇલ, વીક, નબળું, બરાબર. પછી છે અપ્રિસિએટેડ. આ શબ્દ એકવાર આવ્યો હતો, પ્રેઇઝ, વખાણ કરવા, અપલાઉડ કરવું, એડમાયર કરવું. જો એનો કોઈ ફ્રેન્ડ હશે સ્ટેજ ઉપર નાચવા ગાવા ગયો હશે, એ બરાબર છે પૂરો. પછી છે ઇન્ટ્યુશન. ઇન્ટ્યુશન એટલે શું થાય ખબર છે? કંઈક તમને એમ થાય કે આવું થશે, એવો એવું એવો જે વિચાર આવે કે આવું થશે, હવે આવું થશે, એવું તમને પહેલેથી અગાઉથી જાણકારી થઈ જાય, અનુભૂતિ થઈ જાય અંદર, કે મને એવું લાગે છે કે આમ થશે. તો એ ઇન્સ્ટિંક્ટ, સિક્સ સેન્સ કહેવાય ને જેને, ડિવિનેશન જેને કહેવાય, ડિવિનેશન. જો આને આમ એવું દેખાઈ જાય છે, ઘણા કોરોના આવ્યો પહેલાં કહેતા હતા કે આવી રીતે આવશે કોરોનાના, આટલાનો ભોગ લઈને જશે, તો એને કહેવાય ઇન્સ્ટિટ્યુશન. આમ ખબર પડી જાવી, એવું ભાવ થઈ જવો કે આવું થશે. પછી છે પાઉન્ડ. પાઉન્ડ એટલે આમ તો ઇંગ્લેન્ડ ને લંડન બધે એ બાજુ યુરોપના કન્ટ્રીમાં જ આવતું, પાઉન્ડ એટલે કે આપણે કેમ રૂપિયો છે ત્યાં પાઉન્ડ ચાલે, એ પાઉન્ડની વાત નથી. આ આપણી ટેક્સ્ટબુકમાં છે પાઉન્ડ એટલે સ્ટ્રાઇક. જો બેટ બોલને ફટકારવું, એ ફટકારવું એટલે છે પાઉન્ડ. સ્ટ્રાઇક કરવું, હિટ કરવું, બીટ કરવું, બધા સામાનાર્થી અને બધા જ નિયરેસ્ટ મીનિંગ છે ફટકારવું, પાઉન્ડ કરવું. પછી છે ડિક્ટેટર્સ. જો આને ઓળખે તમે, આજે છે ને એ મિસ્ટર હિટલર છે. જર્મની અંદર હિટલર થઈ ગયા, કેટલા લોકોને એણે મારી નાખ્યા અને લીધે કેટલા જ્યુઈશ પીપલ મરી ગયા. હાવ રફોડી ફફોડી માણસ હતો, ટપાલીથી વધારે આની કોઈ વેલ્યુ આમ દેખીતા લાગે નહીં, પણ અંદરથી એટલો મજબૂત માણસ હતો, ગજબ. છતાંય છેલ્લે આત્મહત્યા કરીને ગુજરી ગયો, ગજબનો ડિક્ટેટર. ડિક્ટેટર એટલે કેવો? એબ્સોલ્યુટ રૂલર, અપ્રેસર, અત્યાચારી, ઓટોક્રેટ જેને કહેવાય.
સરમુખત્યાર. હા, આ એ 5 મિનિટ જ આ હિટલર બોલ્યો હોય ને ત્યાં સામેવાળા જેટલા સૈનિકો હોય ને બધાને જોશ ચડીએ. એ જર્મનીમાં આમ હાથ કરીને, ઊંધો સાથીઓ હતો ને એનું ચિહ્ન હતું, ઊંધો સાથીઓ, આપણો જે હવડો સાથી હોય ને એને ઊંધો. પણ એ બોલે, એવું ગજબ માણસ હતો. પછી છે કાઉન્સેલ. કાઉન્સેલ એટલે શું થાય? એડવાઇસ આપવી, સલાહ આપવી, ગાઈડન્સ આપવું, એટલે સલાહ આપવી, ડિરેક્શન આપવું, ટિપ્સ આપવી, સલાહ આપવી. આ બાપા છે ને, બાપાનો બેટો છે, બાપા એના બેટાને સમજાવે છે, બેટા આવી રીતે ભણાય, આવી રીતે પૈસા ખર્ચાય, આવી રીતે જિંદગી જીવાય, અને કોઈને લફરામ ન પડાય. કારણ કે પહેલાં FY, હવે તમારું 12મું પૂરું થશે, પછી FY, પછી SY, પછી TY, પછી હલવાય. હલવાવું ના હોય તો ભણવું પડે, જો એ સલાહ આપે છે, સલાહ. પછી છે ગેસ્પ્ડ. ગેસ્પ્ડ એટલે શું થાય ખબર છે? આવી રીતે આમ ઊભો સવારે દોડતા દોડતા, એનો મતલબ શું થાય? હાંફી જવું. કૂતરા ખાસ કરીને આવી રીતે વધારે હાંફતા હોય, કારણ કે દોડવાનું ચાલવું જોઈએ ને, તો ગેસ્પ એટલે હાંફવું, પેન્ટેડ હાંફવું, બ્રીધડ હેવીલી, હાંફી જવું. બસ પૂરા થઈ ગયા. 60 જેટલા હતા એટલે આપણે 60 જેટલા આપણે અહીંયા પૂરા કરી દીધા છે, બરાબર. આ ચેનલમાં આટલી બધી લાઈક કરો, નીચે કોમેન્ટ કરજો, બધા સાથે શેર ભી કરજો, બેલમાં ટીંડીન વગાડી દેજો.